ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે જળાશયો ડેમ સહિતના જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ઓછો થઈ રહ્યો છે સૌની યોજનાથી ભરાતા જળસ્ત્રોત બાદ કરી અને અન્ય જળસ્ત્રોતોમાં જળસંગ્રહનો ગ્રાફ ઘટી રહ્યું છે સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના આજી એક ડેમમાં છોતેર પોઈન્ટ ટકા પાણી છે જે આગામી તારીખ જુલાઈ સુધી ચાલે તેટલું છે ન્યારી એક ડેમમાં પોઈન્ટ સિત્તેર ટકા જેટલું પાણી છે જે એકત્રીસ મે સુધી ચાલે તેટલું છે ભાદર એકમાં પચાસ સિત્યોતેર ટકા પાણીનો જથ્થો છે જે એકત્રીસમી જુલાઈ સુધી ચાલે તેટલું છે વેરી જળાશયમાં ચાર પોઈન્ટ એકતાલીસ ટકા પાણી બચ્યું છે તો આજીમાં પિસ્તાલીસ પોઈન્ટ અડતાળીસ ટકા પાણીનો જથ્થો બચ્યો છે જે એકત્રીસમી જુલાઈ સુધી ચાલે તેટલો છે ધોળીધરજા ડેમમાં એકાવન ટકા પાણી છે જે એકત્રીસમી જુલાઈ સુધી ચાલશે મચ્છુ એક ડેમમાં અઠ્યાવીસ પોઈન્ટ એકવીસ ટકા મચ્છુ બે ડેમમાં અડસઠ પોઈન્ટ ત્રણ ટકા બ્રહ્મણીમાં એક ટકા પાણી બચ્યું છે ભાદર બેમાં અઠાવન પોઈન્ટ ટકા મોજમાં ચાલીસ પોઈન્ટ ટકા અને ફોફળમાં ઓગણપચાસ પોઈન્ટ ત્રાણું ટકા પાણી વધ્યું છે વેણુમાં બેતાલીસ પોઈન્ટ ટકા પાણી બચ્યું છે વેણીમાં ત્રીસ પોઈન્ટ સત્તર ટકા અને બ્રહ્માણી બેમાં વીસ પોઈન્ટ ઓગણીસ ટકા પીવાના પાણીનો જથ્થો બચ્યો છે સરેરાશ જોઈએ તો રાજકોટ જિલ્લામાં પીવાના પાણીનો જળ સ્ત્રોત એકાવન પોઈન્ટ એકતાલીસ ટકા મોરબીના જળાશયમાં આડત્રીસ તેર ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના જળાશ્રસ્ત્રોતોમાં ચાલીસ પોઈન્ટ અડસઠ ટકા પાણીનો જથ્થો બચ્યો છે ઇંધણમાં વધારાને કારણે ટેન્કરના કોન્ટ્રાક્ટરોએ પણ ભાડામાં ચાલીસ ટકાનો વધારો કરી દીધો છે